આપણે લઈ લો એમાંથી પૈસા ઉભા કરો પણ આ ધંધો થઈ ગયો પણ રુઝાનજી આને તો વિકાસ કહેવામાં આવી રહ્યો છે કારણ કે કોર્પોરેશન તો કામગીરી કરી રહ્યું છે એ તો દેખાય છે ને લોકોને હાઈકોર્ટે કેમ દખલગીરી કરવી પડે એ બી સવાલ થાય છે સૌથી પહેલા તો તમે જે વિકાસ વર્ડ યુઝ કરો છો મને ધ્યાન આવે છે કે અમારો ડ્રાઈવર ક્યાંથી આવતો અને લેટ થતા તમે ફોન કરી ડ્રાઈવર ને કે ભાઈ ક્યાં છે તો કે બેન વિકાસમાં છું અચ્છા એટલે મીન્સ કે ટ્રાફિક જામમાં છું હાઈ જોક છે જોક સપાટ અત્યારે બહુ અનફોર્ચ્યુનેટ વાત છે કે અત્યારે નહીં આપણા હાઈકોર્ટે તો છેલ્લા 2-3 વર્ષથી ટકોર કરી રહ્યું છે એટલે અનફોર્ચ્યુનેટ પહેલા તો ઓબ્વિયસલી જેને પીઆઈએલ કરી છે એને કોંગ્રેચ્યુલેશન કરવા જોઈએ કે ભાઈ તમે અમારા માટે પીઆઈએલ કરી છે બરાબર છે હવે જે હાઈકોર્ટ મને હજી યાદ છે લાસ્ટ જયારે ઓગસ્ટમાં આપણા બધા રસ્તાઓ પ્રેક્ટિકલી બેસી ગયા હતા યા યુ નો ભૂવાઓ ઢગલા પડ્યા હતા થોડા લોકો બિચારા મરી બી ગયા હતા જવાન લાયક નહીં હતા લોકોને બેક પ્રોબ્લેમો થઈ ગયા હતા ત્યારે હાઈકોર્ટ કેમ હેવીલી ઓન ધ એએમસી કે તમે શું કહેવાય ડાયરેક્શન્સ બી આપ્યા છે અત્યારે મે માં હાઈકોર્ટે 15 પેજમાં ડાયરેક્શન્સ આપ્યા છે કે આવું આવું કરો એટલે એવું નથી અને હાઈકોર્ટે વચ્ચે પડવું પડે એ બહુ આપણે આપણા માટે બી અશોભાની વાત એટલે આપણા માટે એટલે એએમસી માટે કારણ કે એનું કામ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું રોડ રસ્તા લાઇટ એનું કામ છે પાણી એનું કામ છે અને એ કામ એ નથી કરી શકતું અને અનફોર્ચ્યુનેટલી મારે જોડે બી કેવું છે આઈ શુડ નોટ ધીસ થિંગ બટ મારે એટલે જોડે આપણા જેવા તમારા મારા જેવા સિટીઝન્સ ને બી કેવું છે કે વી ડિઝર્વ ઇટ એટલા માટે આઈ એમ યુઝિંગ ધ વર્ડ કારણ કે આપણે એવા ઇલેક્ટ એવા લોકોને કરીએ તો વી ડિઝર્વ ઇટ લેટ અસ એક્સેપ્ટ ધેટ એટલે આપણે બોલવાનો હક નથી પણ હવે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે આવું કેમ થાય છે તમે ભલે કહો કે ટેકનિકલ અભાવ સાહેબ કોઈ ટેકનિકલ અભાવ નથી ઇટ ઇઝ જસ્ટ અ મેટર વિલ અ મેટર ઓફ વિલ કે કરવું છે કે નથી કરવું હવે જ્યારે જેને કે લેટ સે સામેથી જ્યારે હાઈકોર્ટે હું ખાસ લાસ્ટ યર કહીશ કારણ કે આઈ વોન્ટ ટુ શો કે કેટલું મહેનત કરી છે લાસ્ટ યર ટકોર કરી તો થોડી ભાઈ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ મૂકી એમાં બહાર આવ્યું કે પેલું બિટ્ટુ મેન કંઈક કેટલા કંઈક કરોડો બિટ્ટુ મેન બિટુમેન કરોડો રૂપિયાનું ખાલી ફોલ્સ બિલિંગ થયું હતું પૈસા બારોબાર નિકલી ગયા હતા કોઈ દિવસે માલ પહોંચ્યો જ નહોતો ન્યાય એક સિમ્પલ એક્ઝામ્પલ આપો બરાબર છે હાઈકોર્ટે ક્લિયર ટકોર કરી છે કે લેટ ધ સિટી એન્જિનિયર એસિસ્ટન્ટ સિટી એન્જિનિયર સુપરવાઇઝર બી રિસ્પોન્સિબલ કે આ રસ્તો બન્યો છે તેનું સર્ટિફિકેશન થવું જોઈએ ક્વોલિટી થવી જોઈએ બધું જ થવું જોઈએ બિલકુલ આવા આવા મોટા મોટા ભૂવાઓ આપણને શરમ એના માટે તંત્ર જવાબદાર છે ટેન્ડર પ્રમાણે થતું હોય અગર ફ્લાયઓવર નું ટેન્ડર છે સાહેબ હું જેને ઉભી રહી જવાની છું કે ભાઈ બરોબર બન્યો ટેસ્ટિંગ બેસ્ટિંગ સ્ટ્રક્ચર એન્જિન આ બધું મારું લોકોની નજર સમક્ષ તો બની રહ્યું છે પણ સાહેબ કેવી રીતે અને પછી લોકોએ હેરાન ગતિ ભોગવવાની ના 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 સાહેબ આ વાત આવી આ ગોઈંગ ઓન રોંગ ટ્રેક કારણ કે જેનું કામ હોય એને એ લાયેબલ છે ને સાહેબ હું તો હું એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા એઝ અ સિટીઝન ઓફ એમ્બલ મારું નિષ્ઠાપૂર્વક કામ નથી કરતા એ લોકો મારું લેટ મી કમ્પ્લીટ મારું કામ છે ટેક્સ ભરવાનું બરોબર છે મેં ટેક્સ ભર્યા હવે એ લોકોનું કામ કરે ને અગર એ લોકોનું કામ છે કે વ્યવસ્થિત રસ્તા એને ઇટ્સ નોટ અ બિગ ડીલ અગર આપણે આજની તારીખમાં જોઈએ છે કે પહાડો પર પહાડ પર એવા સરસ રસ્તા બને છે કે મોટી મોટી ટ્રક્સો જઈ શકે છે તો આપણે આપણે આપણા નોર્મલ રસ્તા ઉપર રસ્તા ફ્લેટ બેસ પર રસ્તા નથી આવી નૈતિકતા ક્યાંથી લાવી પણ હવે હવે ના વિલ એટલા યુઝ ધ વર્ડ વિલ હવે થાય છે શું એ બી વાત કહી દઉં બધા ધ ફેક્ટ ઇઝ ધેટ કે અગર આપણે કોર્પોરેશનમાં બી અંદર અંદર વાત થાય ઓપન વાત નથી અંદર અંદર વાત થાય એટલે જે પેલી લેણી દેણી વાત થાય એટલે થાય કે ભાઈ કેમ આ લોકો કેમ છૂટતી કરે છે લેણી દેણી એ બી તમને કહી દઉં કારણ કે અત્યારે ઉપરથી બી એ લોકોને બ્લેસિંગ્સ મળે છે વાય આઈ એમ યુઝિંગ ધ બ્લડ બ્લેસિંગ્સ કારણ કે ધીઝ આર ધ વેઝ ટુ મેક મની એન્ડ આઉટ ઓફ ધીસ મની ઇટ ગોઝ ઇન ધ ઇલેક્શન ફંડ અને ઇલેક્શનમાં એ બધું આપણને ખબર છે એટલે આઈ મીન બધા જે સાંભળતા હશે એ લોકોને ખ્યાલ છે કે હું શું કહેવા માંગુ છું એટલે અનફોર્ચ્યુનેટલી તમે ને હું આપણે બધા હેરાન થઈ રહ્યા છીએ અને આપણે ભલે બૂમા પાડશું ફરી તમે હું બૂમ પાડશું હાઈકોર્ટ હવે તમે બીજી વાત કહો હાઈકોર્ટ તરત છૂટ ટેક કન્ટેમ્પ્ટ હાઈકોર્ટ બૂમો પાડે છે બરાડા પાડે છે સોરી ટુ ટેલ ધીસ ટુ હાઈકોર્ટ પણ તમે બૂમો પાડી બરાડા પાડી લાસ્ટ યર તમે આટલી બૂમો બરાડા પાડી આવો સો હેપી કે હવે કંઈક થશે પણ તંત્ર સુધરતું નથી સોરી આમ ના થયું એટલે પ્રિયવદન ભાઈ એવી તો કંઈ કરે એવી તો કેવી માનસિકતા તંત્રની છે કે તંત્રના અધિકારીઓની છે માનસિકતા છે અમારો કોણ ક્યાં બિગાડેગા ડાંટ લેગા ના અને બેસ્ટ વાત તો અત્યારે આપણે મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા હા બરાબર એટલે હાઈકોર્ટે અત્યારે અઠવાડિયા પહેલા જ્યારે એ લોકોનું જ્યારે આપણા કમિશનર સાહેબ ત્યાં ગયા હતા ત્યારે હાઈકોર્ટે ક્લિયર કર્યું કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા છે એટલે આપણા સીપી ને કમિશનર ઓફ પોલીસ ને ક્લિયરલી કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર બદલાય છે એટલે હવે મને નેક્સ્ટ ટાઈમ બોલાવશું કારણ કે આજે જે જોઈન થયા નવી જોબ પર નવી એપર પોસ્ટિંગ પર એટલે એનો મતલબ શું કે હવે જે નવા કમિશનર છે એ બી તમને કહી દઉં કારણ કે મેં જોયું છે કોઈ બી તંત્રમાં હું તો નવો છું નવા કમિશનર નવા મેયર ને ખબર ના હોય પરિસ્થિતિ નો તાગ ના મેળવી શકે હોય ને
એન્જિનિયર તો હોય ને જૂના. અચ્છા, એ વસ્તુ બરાબર છે. એન્જિનિયર તો સિટી એન્જિનિયર હોય, એડિશનલ સિટી એન્જિનિયર છે, બધી પોસ્ટો છે. એ તો એને છે, 8 પોસ્ટો છે કે જે બધા સુપરવાઇઝ કરે છે. બરાબર, બીજી વાત કહી દો, પણ સિટી એન્જિનિયર અગર આપણે અંદરખાને વાત કરીએ તો કે હા બેન, અમે તો શું કરીએ, પણ અમે, અમારે તો નોકરીનો સવાલ છે ને. એ લોકો અમને કહે છે કે તમારે આ સહયોગ કરવાની, એટલે અમે તો સહયોગ કરીએ. હા, કરે એવું થોડું હોય, કોઈ પણ ગમે ત્યાં સહયોગ કરાવે, સહયોગ કરે. સજા ક્રિમિનલ માં નાખી દો તો એ લોકો સહયોગ કરવાની બંધ કરે. આવું શક્ય છે, પણ આમાં સુપરવાઇઝર કે એન્જિનિયર ને આપણે વાંકમાં લઈને એમને સજા